नमस्कार विद्यार्थी मित्रों, आज धोरण दस ना विषय गणित प्रकरण नंबर 3 द्विचल सूरेक समीकरण युग्मन भाग 3 में आपनुं स्वागत छे। गई वक्त आपणे वात करेली द्विचल सूरेक समीकरण ना उकेल नी रीतो, अमे चार रीतो बतावेली। द्विचल सूरेक समीकरण युग्मना उकेलनी रीतोमा पहली रीत आलेखनी रीत, नंबर बे आदेशनी रीत, नंबर त्रण लोपनी रीत, नंबर 4 चौकड़ी गुणाकार ने रीत। विद्यार्थी मित्रों, गई वक्त मैं आलेख की रीत थी दाखलो तमने उकेली ने बतावेलो। आलेख में अपने बे समीकरण आप्या हो तो दरेक नो एक एक आलेख दोरवानो, दरेक नो आलेख रेखा आवे, ए रेखाओ बे एकबीजी ने ज्यां छेदे ए छेद बिंदु नो एक्स याम अने वाई याम ए समीकरण नो उकेल कहेवाय। मैं आता उदाहरण लैने तमने दाखलो गणी ने बतावेलो। आज आपणे आ बाकीनी जे आदेश लोप अने चौकड़ी गुणाकार नी रीत छे एना आपणे जुदा जुदा स्वाध्यायमांथी, स्वाध्याय 2.3.2, 3.3, 3.4 मांथी एक एक दाखलो लैने तमने फरी रिविजन बताऊं छूं कि जेथी तमने ख्याल आवे कि रीतने वधारे स्पष्टीकरण थई जाय। कोई पण दाखलो आपणे कई रीते उकेलवो एने आपणी पासे रीतनो बराबर आपणो ख्याल होवो जोईए। तो मित्रों एक उदाहरण लऊं छूं, एमां पहला आपणे आदेशनी रीतथी केम उकेला एनी वात करीशुं। तो स्वाध्याय 3.3 नो दाखला नंबर 3 नो पहेलो लऊं छूं कि बे संख्याओनो तफावत 26 छे अने एक संख्या बीजी संख्या थी 3 ગણી છે તો તે સંખ્યાઓ શોધો, આદેશની રીતથી શોધવાનું છે। મિત્રો આપણે અહીંયા આદેશની રીતથી વાપરીશું અહીંયા, તો આપણે આ એક કુદ પ્રશ્ન છે આપણા સામે, એને આપણે પહેલા સમીકરણમાં ફેરવીશું। સમીકરણ મળ્યા પછી દ્વિચલ સૂરેક સમીકરણ યુગ્મ મળ્યા પછી આપણે એનો ઉકેલ આદેશની રીતે શોધીશું। તો આપણે લખો કે તે સંખ્યાઓ શોધો, તો એવું લખે તો ગમે તે રીત વાપરી શકાય, પણ આપણે એવું કહી દઈએ કે તે સંખ્યાઓ આદેશની રીતથી શોધો, આદેશની રીતે જ વાપરવાની। લોપની કે તો લોપની જ રીત અને ચોકડી ગુણાકાર કે તો ચોકડી ગુણાકારની જ રીતથી ગણવાનું છે। જવાબ તો બધી રીતે આવશે, આપણે ગઈ વખત મેં એક જ દાખલો લઈને તમને બતાવેલો, ચારે ચાર રીતો બતાવેલી, ચારે ચાર માં જવાબ સરખો મળતો હતો। અને આપણે અહીંયા આદેશની રીતે આદેશની રીત વાપરીશું, એટલે આપણે ધારી લઈશું પહેલા બે સંખ્યાઓનો તફાવત કીધો છે કે ધારો કે પ્રથમ સંખ્યા એક્સ છે અને બીજી સંખ્યા વાય છે। એક્સ ગ્રેટર દેન વાય છે, કારણ કે આપણે એક્સ મોટી લઈશું અને વાય નાની સંખ્યા માનીશું, એક્સ ગ્રેટર દેન વાય લખીશું। અહીં બે સંખ્યાઓનો તફાવત 26 છે, એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું, મોટી સંખ્યાને આપણે એક્સ ધારી છે તો કે એક્સ
ओछा वाई बराबर छवीस। मित्रों आपने आ एक समीकरण नंबर एक मळ्यो। હવે આપણને કીધું છે આ એક મળ્યા પછી બીજો આવે આગળ વાંચે કે એક સંખ્યા બીજી સંખ્યા થી ત્રણ ગણી છે એટલે મોટી સંખ્યા નાની સંખ્યા થી ત્રણ ગણી છે એટલે કે લખે પહેલી સંખ્યા બીજી સંખ્યા થી ત્રણ ગણી છે માટે આપણે કહી શકીએ કે એક્સ બરાબર એક્સ પહેલી સંખ્યા એક્સ હતી બીજી સંખ્યા વાય હતી વાય ને આપણે ત્રણ વડે ગુણીશું એટલે એક્સ બરાબર ત્રણ વાય ત્રણ વાય ને આ બાજુ લઈ આવીશું એટલે કે એક્સ ઓછા ત્રણ વાય બરાબર ઝીરો આ બની ગયું સમીકરણ નંબર બે। વિદ્યાર્થી મિત્રો બંને સમીકરણ એક્સ અને વાય માં આવી ગયા એટલે દ્વિચલ એક્સ અને વાય ની ઘાત એક જ છે એટલે સુરેખ અને આપણને બે મળ્યા છે એટલે યુગ્મ એટલે આપણે કહી શકીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપણી પાસે તૈયાર છે। હવે આપણે એને આદેશની રીત પર જવાનું છે તો સમીકરણ બે પરથી આપણે સમીકરણ પહેલું આ મેં તમને બતાવ્યું પણ આ જ લઈ લેતા કે એક્સ બરાબર ત્રણ વાય ને સમીકરણ એક્સ માં મૂકી દેતા કે આપણે એક્સ ની કિંમત આપી દીધી કોઈ પણ એક ચલ એક બાજુ રાખવાનો સમીકરણ એક કાં તો સમીકરણ બે માંથી જે સરળ પડે તે આપણે તો એ કિંમતની બીજા સમીકરણમાં મૂકી દેવાની બીજું સમીકરણ એક જ ચલમાં આવી જાય એ ચલને સાદુરૂપ આપીને ચલની કિંમત કાઢી લેવાની એ ચલની કિંમત આપણે પહેલા બીજા જે સમીકરણ બનાવ્યું હોય એમાં મૂકી દો તો તમને બીજો ચલ મળી જાય એટલે કીધું સમીકરણ બે પરથી એક્સ બરાબર ત્રણ વાય ને સમી એક માં મૂકતા આદેશ કરું છું એટલે આપણે કોઈ સમીકરણને એક ચલમાં રાખીને ડાબી બાજુ એક જ ચલ રાખી બાકીના ચલને બીજી બાજુ લઈ જઈને એ ચલની કિંમત બીજા સમીકરણમાં મૂકવાનો આદેશ કરીએ એટલે એક્સ બરાબર ત્રણ વાય ને સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક કોણ હતું મિત્રો એક્સ ઓછા વાય એક્સની જગ્યાએ આપણને ત્રણ વાય મૂકવાના છે એટલે ત્રણ વાય ઓછા વાય બરાબર છવ્વીસ ત્રણ માંથી એક વાય જાય એટલે બે વાય બરાબર છવ્વીસ માટે વાય બરાબર છવ્વીસ ભાગ્યા બે એટલે જવાબ આવશે તેર નાની સંખ્યા આપણને મળી ગઈ વાય બરાબર તેર મોટી સંખ્યા કાઢવી છે એક્સ તો આ કિંમત વાયની કિંમતને સમીકરણ એકમાં મૂકી દો કાં તો સમીકરણ બે માં મૂકી દો લખીશ અહીંયા કે વાય બરાબર તે સમીકરણ એક્સ બરાબર ત્રણ વાય માં મૂકતા જે આપણે લીધેલું એક્સ બરાબર ત્રણ વાય એમાં મૂકી દો માટે એક્સ બરાબર ત્રણ ગુણ્યા તેર વાય ની જગ્યાએ તેર તો તેર તારી ને ઓગણચાલીસ વિદ્યાર્થી મિત્રો ઓગણચાલીસ માંથી તેર જાય તો છવ્વીસ આવી ગયો ને પ્રથમ સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરીએ તો આપણને છવ્વીસ મળતો હતો તફાવત એટલે આપણે લખીશું અહીંયા કે પહેલી સંખ્યા ઓગણચાલીસ અને બીજી સંખ્યા તેર છે। મિત્રો આપણો તાળો મેળવી લઈશું કે આપણો જવાબ સાચો છે કે નહીં તો આપણે જો કે તે ઓગણચાલીસ માંથી તેર બાદ કર્યો તો છવ્વીસ મળી ગયો અને એક પહેલી સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે તો પહેલી સંખ્યા આપણી ઓગણચાલીસ છે અને બીજી સંખ્યા તેર છે તો તેર તારીને ઓગણચાલીસ તેર ના ત્રણ ગણા કરીએ તો ઓગણચાલીસ થાય તો મિત્રો જોઈ શકીએ છીએ કે આપણા બંને કન્ડિશન આપણી ફૂલફિલ થઈ જાય છે એટલે આપણો જવાબ સાચો છે। આ દાખલા નંબર આપણે આદેશની રીતે ગણ્યો એક બીજો દાખલો લઉં છું જેને આપણે લોપની રીતે ગણવાનો પ્રયત્ન કરીશું। આઠ દાખલાનો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ નો
दाखला नंबर त्रीजा नो त्रीजो लो छु। क्रिकेट टीम ना कोचे सात बैट, क्रिकेट टीम ना कोचे सात बैट अने छ दड़ाओ ३८०० रुपया मां खरीदिया, ३८०० रुपया मां खरीदिया। पछी तेने त्रण बेट अने पांच दड़ाओ पछी थी तेने पांच बेट अने त्रण दड़ाओ रुपया १७५० मां खरीदिया। तो एक बेट नी किंमत अने एक दड़ा नी किंमत, तो एक बेट नी किंमत अने एक दड़ा नी किंमत लोपनी रीते शोधो। विद्यार्थी मित्रों आदेश नी रीते पण दाखलो गणी शकाय, आलेख नी रीते पण गणी शकाय, लोपनी रीते पण गणी शकाय अने चौकड़ी गुणाकार नी रीते पण गणी शकाय। हूँ तमने अहीं लोपनी रीते बतावीश। तो पहला आपणे आ खूट प्रश्न ने समीकरण में फेरवानो प्रयत्न करो। पहला आपणे जोवानुं के आपणने शुं आप्युं छे कि बेट अने दड़ानी किंमत पूछी छे कि एक बेट नी किंमत अने एक दड़ानी किंमत शुं थाय। तो धारो कि बेट नी किंमत एक्स रूपया छे अने दड़ानी किंमत वाय रूपया छे। कि बे चल अहींया लेवा पड़शे, बेट नी किंमत ने एक्स चल, दड़ानी किंमत ने वाय। एटले धारी लईए कि धारो कि एक बेट नी किंमत एक्स रूपया अने एक दड़ानी किंमत वाय रूपया छे। बेट अने दड़ानी किंमत हमेशा धन हशे, एटले एक्स वाय इज ग्रेटर देन जीरो कंडीशन लखीशुं कि एक्स पण धन हशे ने वाय पण धन हशे। कोई दिवस दड़ानी किंमत के बेटनी किंमत ऋण न होय शके। हवे आपणे कूट प्रश्न पर चालीए कि सात बेट अने छ दड़ाओ लखीशुं કે કોચે સાત બેટ અને છ દડાઓ રૂપિયા ૩૮૦૦ માં ખરીદ્યા, માટે નબી બન્યા કે એક બેટ ની કિંમત એક્સ રૂપિયા। મિત્રો તો સાત બેટ ની કિંમત કેટલી થશે? સાત એક્સ થાય, એને સાત વડે ગુણી નાખવાના। एक बेटना एक्स रूपया तो सात बेटना सात एक्स रूपया। एक दड़ा की किंमत वाय रूपया तो छ दड़ा की किंमत छ वाय रूपया। सात एक्स वत्ता छ बने रूपया नो सरवाळो आपणने थाय छे चूकवानो थाय छे ३૮૦૦ रूपया, इज इक्वल टू ३૮૦૦। समीकरण नंबर एक, आ पहलू एक समीकरण आपणने उपलब्ध थई गयुं। हवे आगळ वधे के पछी थी कोच पाछो पांच बेट अने त्रण दड़ा खरीदे छे। पछी थी कोचे पांच बेट अने त्रण दड़ा रूपया १७५० मां खरीद्या। एक बेट नी किंमत एक्स रूपया तो पांच बेट नी किंमत पांच एक्स रूपया। एक दड़ा की किंमत वाय रूपया तो त्रण दड़ा की किंमत त्रण वाय रूपया। सरवाड़ो १७५० रूपया। समीकरण नंबर बे, मित्रों अहीं लोपनी रीत करवानी छे। बे समीकरणों अपनी पास उपलब्ध है कि सात एक्स वत्ता छ वाय बराबर ३૮૦૦
મિત્રો અહીંયા મારી થોડી ભૂલ છે, અહીંયા પાંચ બેટ નહીં ત્રણ બેટ અને પાંચ દડા લખ્યું છે, અહીંયા રિવર્સ કરી દઈશું, ત્રણ બેટ અને પાંચ દડા છે, અહીંયા ત્રણ એક્સ અને પાંચ દડા ને પાંચ વાય, એટલે બેટ ની ત્રણ બેટ હતા અને પાંચ દડા હતા. તો બીજું સમીકરણ મળ્યું ત્રણ એક્સ વત્તા પાંચ વાય બરાબર 1750. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જ્યારે લોપની રીત વાપરીએ આપણે ત્યારે કોઈ પણ એક ચલના સહગુણકો સરખા કરવાના છે. એટલે આપણે એવું કરીએ, વાય ના કરવા હોય તો વાય ના કરી શકીએ અને એક્સ ના કરવા હોય તો એક્સ ના કરી શકીએ. આપણે એવું કરીએ કે વાય ના કરી દઈએ તો અહીંયા પાંચ છે અને અહીંયા છ છે, એટલે પાંચ ને આપણે કોઈ સંખ્યા વડે ગુણતા છ નહીં મળે, કે છ ને કોઈ સંખ્યા વડે ગુણતા પાંચ નહીં મળે, તો આપણે આને બેનો છ અને પાંચ નો લસા વડે ગુણી નાખીએ, કે પહેલા સમીકરણ ને પાંચ વડે અને બીજા સમીકરણ ને છ વડે ગુણીશું, તો છ પંચા ત્રીસ વાય અને અહીંયા છ ગુણ્યા પાંચ એટલે ત્રીસ વાય, એટલે વાય આપણે સરખા કરવા છે. તો લખીશું સમી એક ચલ નો લોપ કરવા માટે એના સહગુણકો ને સરખા બનાવવા પડશે. સમી એક ને પાંચ વડે ઓલ્ટરનેટ ગુણી નાખીશું આપણે નીચે, બીજા સમીકરણના વાયના સહગુણક ને ઉપરના સમીકરણ ગુણીશું, ઉપરના સમીકરણ સાથે ગુણીશું અને ઉપરના વાયના સહગુણક ને નીચેના સમીકરણ સાથે. સમીકરણ એક ને પાંચ વડે અને સમી બે ને છ વડે ગુણી અથવા ગુણતા ગુણી બાદ બાકી લેતા, કારણ કે બંનેનો ચિહ્નો પ્લસ આવશે એટલે આપણે બાદ બાકી કરવી પડશે, એટલે બાદ બાકી કરતા પહેલા આપણે ગુણી લઈએ. સમીકરણ એક ને કેટલા વડે મિત્ર ગુણવાનું છે, તો દૂર તમે ચોકડી માં ખબર પડશે કે પહેલા ને આપણે પાંચ વડે ગુણવાનું છે અને આને આપણે છ વડે ગુણવાનું, એટલે સાત પંચાને પાંત્રીસ એક્સ, છ પંચાને ત્રીસ વાય અને આડત્રીસ ગુણ્યા પાંચ, આડત્રીસ પંચા એકસો નેવું ને પાછળ બે મિનિટ એટલે ઓગણીસ હજાર, પાંચ તારીખ પંદર ને આઠ પંચા ચાલી ઓગણીસ હજાર, અહીંયા કહે છ તારીખ અઢાર એક્સ, બીજા સમીકરણ ને છ વડે, છ પંચા ત્રીસ વાય ને સત્તરસો પચાસ ગુણ્યા છ, છ સુના શૂન, છ પંચા ત્રીસો શૂન, વધી પડી ત્રણ, સાત છ બેતાલીસ ત્રણ પિસ્તાલીસો પાંચ, વધી પડી ચાર, છ એકુ છ, છ ચાર દસ, સત્તર પંચા પંચ્યાસી, સત્તર છ છ પંચ છ ના શૂન, છ પંચા ત્રીસો શૂન, વધી પડી ત્રણ, સાત છ બેતાલીસ ને ત્રણ પિસ્તાલીસો પાંચ, અધી પડી ચાર, છ એકુ છ, છ ચાર દસ, દસ હજાર પાંચસો. ચલો હવે આમાંથી આ બાદ કરવાનું છે, આ પ્લસ હતું તેનો માઇનસ, પ્લસ નું માઇનસ, પ્લસ નું માઇનસ, આ ત્રીસ વાય ને ત્રીસ વાય બંનેનો આપણી બાદ બાકી કરે, ત્રીસ વાય માંથી ત્રીસ વાય જાય એટલે વાય કેન્સલ થઈ ગયા, વાય ચલ નો લોપ થઈ ગયો. આ લોપ ની રીતમાં એક ચલ નો આપણે લોપ કરી રહ્યા છે. પાંત્રીસ માંથી અઢાર જાય તો મિત્રો કેટલા એક્સ બાકી રહેશે, સત્તર એક્સ, ઓગણીસ હજાર માંથી દસ હજાર પાંચસો જાય તો આઠ હજાર પાંચસો બાકી રહ્યા. સત્તર એક્સ બરાબર પંચ્યાસીસો, તો મિત્રો એક્સ બરાબર પંચ્યાસીસો ના છેદમાં સત્તર, તો એક્સ બરાબર સત્તર પંચા પંચ્યાસી, પાંચસો રૂપિયા આવી એક્સ ની કિંમત. પાંચસો શું છે ભાઈ, બેટ ની કિંમત. આ કિંમત ને એક્સ ને સમીકરણ એક માં મૂકો, બે માં મૂકો, ક્યાં બે નવા બનાવ્યા જ્યાં માં મૂકો ત્યાં મૂકી શકાય, તો વાય મળી શકે,
लखीशु एक्स बराबर 500 समी एक मां मुक्ता 7 गुणिया 500 एक्स नी जगह 500 वत्ता 6y बराबर 3800 7 पंचा 3500 वत्ता 6y बराबर 3800 माटे 6y बराबर 3500 पेली बाजू दसे 3800 माथी 3500 बाद थसे विद्यार्थी मित्रों 6y बराबर 38 माथी 3500 जसे એટલે કેટલા મળશે 300 3800 માંથી 3500 બાદ કરીએ 300 બાકી રહ્યા તો y બરાબર અહીં 6 ગુણેલા છે તો ભગાશે 300 ભાગ્યા 6 6 5 30 એટલે 50 આયા તો y ની કિંમત 50 y શું હતું દડાની કિંમત હતી 50 અને 500 શું છે બેટની કિંમત માટે આપણે લખી શકીએ કે એક બેટની કિંમત एक बैटनी कीमत 500 रुपया अने एक दड़ानी कीमत 50 रुपया हसे। मित्रों आपनो जवाब साचो छे नहीं तो आपणे ताळो मेळवी લઈશું मौखिक रीते ताळो मेळवी લેવાય કે આપણે જે જવાબ લાયા છે બરાબર છે કે નહીં मित्र अपने पहली कंडीशन में कीधेलू के 7 बेट खरीदवाना छे अने 6 दड़ा एने अपने 3800 चुकवीए छे एटले एक बेट ना 500 रुपया तो 7 बेट ना 7 पंचा ने 3500 रुपया अने एक दड़ा ना 50 रुपया तो 6 दड़ा ना 6 पंचा 3300 रुपया ते 3500 ने 300 ते 3800 रुपया ने चुकवेला ते आपणुं समीकरण साचुं थई गयुं। बीजामां जोईए के ने 3 बेट खरीदेला એટલે 5 તારી 1500 રૂપિયા બેટના અને 5 દડા લીધેલા એક દડાના 50 રૂપિયા તો 5 દડાના 250 રૂપિયા 250 રૂપિયા પાછું પાછું 25 એટલે 1500 બેટના અને 250 દડાના 5 દડાના 250 રૂપિયા એમ કરીને 1750 રૂપિયાને ચૂકવેલા। મિત્રો અહીં સમીકરણ આપણે બનાવ્યું કે 3 બેટ અને 5 દડાના 1750 અને 7 બેટ અને 6 દડાના 3800 रूपया चुकवेला तो आपणो जवाब साचो छे। बन्ने समीकरण नु समाधान थाय छे एक्स अने वाय नी किंमत मुकता बन्ने समीकरणो साचा बने छे माटे आपणो जवाब साचो छे एटले आपणे एमां सेट पण खोटा नथी ए आपणी रीते मानसिक रीते आपणे तैयार थई जईए। आपणे जवाबनो ताळो मेळवी लीधो। हवे ए दाखलो लईने आपणे हुं चोकड़ी गुणाकारनी रीत समजावुं छुं तमने लोप अने आदेश में तमने ख्याल आवी गयो हशे मित्रों एने बीजा दाखला पण गणजो अध्यायना आदेश नी रीत में एक समीकरण एक चल में फेरीने बीजा में मूकवानुं लोप में एक समीकरण ना एटले के बे समीकरण ना एक चल ना सहगुणको सरखा करीने लोप करवानो। हवे चोकड़ी गुणाकारनी वात करू छुं एनो एक दाखलो लईए। નીચેના સુરેખ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આપેલ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ 5 નો દાખલા નંબર 3 दाखला नंबर 3 नीचेना सुरेख समीकरण युग्मनो उकेल द्विचल युग्मनो ઉકે ચોકડી ગુણાકારની રીતે શોધો।
समीकरण मित्रो आप आठ एक्स वत्ता पांच वाय बराबर नौ, आठ एक्स वत्ता पांच वाय बराबर नौ, अने बीजू समीकरण त्रण एक्स वत्ता बे वाय बराबर चार। मित्रों आ समीकरणों भी आपेला छे आपने ने चौकड़ी गुणाकारनी रीते कई रीते उकेलवा, तो पहला मैं तुम्हें बताऊं कि जारे चौकड़ी गुणाकारनी रीत वापरीए त्यारे आपणे समीकरण ने स्टैंडर्ड फॉर्म्युलामां व्यापक स्वरूप में ए वन एक्स प्लस बी वन वाय प्लस सी वन बराबर जीरो अने बीजु समीकरण ए टू एक्स प्लस बी टू वाय प्लस सी टू बराबर जीरो में पहला फेरवा पड़शे। एटले जमणी बाजू थी बधा ज पदों डाबी बाजू ली आवाना छे, पहला एक्स वालू पछी वाय वालू पछी अचल पद ने पछी जीरो। लखीशु आठ एक्स वत्ता पांच वाय बराबर नौ ने ए वन एक्स प्लस बी वन वाय प्लस सी वन बराबर जीरो स्वरूप में लखता आठ एक्स वत्ता पांच वाय ओछा नौ, नौ आ बाजू लिया एटले ऋण थशे, चिन्ह बदलाशे मित्रों, नौ आ बाजू आवे छे माइनस नौ बराबर जीरो समीकरण नंबर एक। एवी ज रीते आपणे लखीशुं के त्रण एक्स वत्ता बे वाय बराबर चार ने ए टू एक्स प्लस बी टू वाय प्लस सी टू बराबर जीरो स्वरूप में लखता त्रण एक्स वत्ता पांच वाय त्रण एक्स वत्ता बे वाय ओछा चार बराबर जीरो समीकरण बे। तो मित्रों जरा चौकड़ी गुणाकार की रीत वापरवानी होय तो आपणी पासे ए वन बी वन सी वन अने ए टू बी टू सी टू मेळवा पड़शे। समी एक पर थी आपणे समीकरण एक ने आपणे ए वन बी वन सी वन साथे सरखावीए तो ए वन बराबर आठ बी वन बराबर पांच अने सी वन बराबर ओछा नौ। तेवी ज रीते समी बे पर थी ए टू बराबर त्रण बी टू बराबर बे अने सी टू बराबर ओछा चार। हवे जारे चौकड़ी गुणाकार नी रीत वापरीए त्यारे मैं तमने बतायेलू के मित्रों एक्स ना नीचे छेद मां एक निश्चायक आवशे चार संख्याओनो बराबर एना बराबर वाय ना छेद मां एक निश्चायक बराबर एक ना छेद मां निश्चायक बे बाय बे नो बे कॉलम बे रो नो कई रीते लखवानुं ए पण मैं बतावेलू के एक्स ना नीचे जारे आपणे लखीए त्यारे के एक्स वाळा जे बे समीकरणो हता एना सहगुणको लखवाना नथी, सीधा वाय ना ने अचळ पदो लखवाना। अहीं आपणे एवुं लखता हता के बी वन बी टू सी वन सी टू एक्स ना नीचे बी वन बी टू वाय ना सहगुणको ने अचळ पद वायना नीचे अचल पद अने एक्स ना सहगुणक एटले के सी वन सी टू ए वन ए टू अने एक ना नीचे अचल पद सिवाय एक्स अने वायना ए वन ए टू बी वन बी टू। मित्रों आ क्रम ध्यान राखजो एक्स ना छेद मां निश्चायक ना अंदर अपने चार ने किंमतो मुकवानी छे एटले बी वन वायना सहगुणको ने अचल पद एक कॉलम अचल पद आज सी वन सी टू ए वन ए टू ए वन ए टू बी वन बी टू एक ना नीचे ए वन ए टू बी वन बी टू आम आए। हवे आपणे आ बाजू मैं जे तीर बताऊ छे तीर नी संख्या पहलू आ तीर ना गुणाकार तीर एटले के आ बे ना गुणाकार मांथी आ गुणाकार बाद करवानो। एवी रीते सी वन ए टू सी वन मांथी सी टू ए वन बाद करवानुं
a1 b2 માંથી a2 b1 બાદ કરવો. ચલો હવે આપણે લખીએ એને, હું સાઈડ માં લખું છું, x ના છેદ માં b1. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીં છેદ 5 અને 2 b1 b2 c1 -9 -4 बराबर y ना छेद मा c1 c2 ले आ कॉलम लखी नाखवानी -9 -4 a1 a2 8 3 અને 1 ના છેદ માં a1 a2 8 3 અને b1 b2 5 2. મિત્રો કિંમત લખાઈ ગઈ. હવે x ના છેદ માં મેં બતાવ્યું એમ આનો ગુણાકાર આની સાથે આમાંથી આ ગુણાકાર બાદ કરવાનો. 5 ધન છે, 4 ઋણ છે, ધન અને ઋણ નો ગુણાકાર ઋણ થાય એટલે -5 + 20 -20. પછી આપણે એમાંથી બાદ કરવાના હતા એનું માઇનસ, આ પ્લસ અને આ માઇનસ, એનો ગુણાકાર માઇનસ, 9 × 2 = 18. y ના છેદમાં આ ગુણાકારમાંથી આ ગુણાકાર બાદ અહીં ઓછા ને વત્તા છે એટલે ઓછા, 9 × 3 = 27 ઓછા, આ ઓછા વત્તા છે તો ગુણાકારમાં ઓછા, 8 × 32 બરાબર 1 ના છેદમાં આ ગુણાકારમાંથી આ ગુણાકાર, 8 × 2 = 16 ઓછા, બંને ધન છે, 5 × 15. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, એક્સ આ -20 -, વત્તા થઈ જાય 18, વાય ના છેદમાં -27 -, વત્તા થઈ જાય 32 અને 1 ના છેદમાં 16 માંથી 15 જાય તો મિત્રો 1. ચલો એક્સ ના છેદમાં હવે -20 અને -18 છે તો 18 માંથી 20 કાઢી તો -2. વાય ના છેદમાં -32 માંથી 27 જાય તો 5 અને 1/1 એટલે 1 ના છેદમાં 1. હવે મિત્રો આ બરાબર આ બરાબર આ છે તો આને આની સાથે સરખાવી દો અને આને આની સાથે સરખાવી લો, ચોકડી ગુણાકાર કરી દો એટલે તમને એક્સ અને વાય મળી જાય. જો મિત્રો કરું છું અહીંયા એક્સ ના છેદમાં -2 = 1 / 1 તથા વાય ના છેદમાં 5 = 1 / 1 ચોકડી ગુણાકાર આમ ગુણાશે, આ ઓછા બે આમ જશે, એક્સ એકુ એક્સ અને -1 × 2 એટલે -2 એટલે એક્સ ની કિંમત આવી -2 તથા વાય એકુ વાય અને 5 × 5 એટલે વાય ની કિંમત આવી 5. એટલે મિત્રો આપણો ઉકેલ થયો, ઉકેલ ગણ છગડીયા કૌંસમાં પહેલો એક્સ લખવાનો -2 પછી વાય લખવાનો 5, એક્સ અને વાય ની કિંમત મળી ગઈ. મિત્રો જોઈ લો, બે મૂકી દો, બંને સમીકરણ સાચા બનાવે છે. જોઈ લો, એક્સ બરાબર -2 ડાબી બાજુ મૂકીએ -2 અને વાય બરાબર 5 મૂકીએ, 8 × 2 = 16 -16 થયા અને અહીં વાય બરાબર 5 મૂકીએ, 5 × 5 = 25 25 માંથી 16 જાય તો 9 મળી ગયા, જમણી બાજુ 9 આવી ગયા એટલે ડાબે બાજુમાં એક્સ અને વાય ની કિંમત મૂકતા જમણી બાજુ મળી જાય એટલે આપણું સમીકરણ સાચું છે. એટલે નીચે મૂકી જોઈએ કે આ સરખું સમાન બનાવે છે, એક્સ બરાબર -2 એટલે 3 × 2 = 6 અને 5 × 2 = 10 10 માંથી 6 જાય ઓછા છે એટલે મિત્રો 4 મળી ગયા. આપણો જવાબ સાચો છે, આપણે તાળો મેળવી લીધો. આ કિંમત એક્સ અને વાય ને બંને સમીકરણોમાં મૂકીને જોઈ લો કે ડાબા બરાબર જવા થાય છે કે નહીં, ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી જાય તો આપણો જવાબ સાચો છે. મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ, આના દાખલા મેં તમને ચારે ચાર રીત બતાવી, આલેખ, લોપ, આદેશ અને ચોકડી ગુણાકાર.
જેટલા દાખલા મેં ચોપડીમાં આપ્યા છે સ્વાધ્યાયને ગણવાનો પ્રયત્ન કરજો, જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે સરળતા પડશે ગણવામાં. અને હવે પછી તમને અમુક જે એક બાકી મુદ્દો રહ્યો છે કે એને પુનરાવર્તિત કરીને જે આપણે જવાબ મેળવવા છે, સમીકરણો મેળવવાના છે, એની વાત નેક્સ્ટ ભાગમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.